गुड मॉर्निंग स्टूडेंट्स, हवे गया लेक्चर नी अंदर आपणे खूब ज अगत्यनी वस्तु कम्प्लीट करी थी, ए छे आपणा दाखला। आपणे जेटला अलग अलग प्रकारना सूत्र बनाव्या हता, ए सूत्र उपरथी बधा अलग अलग प्रकारना दाखला आपणे जोया। स्वाध्यायमांथी आपणे चार दाखला हता, ए चार दाखला कम्प्लीट कर्या। हवे आपणे जेटला पण टेक्स्टबुकमां उदाहरण आप्या छे प्लस जेटला स्वाध्यायमां दाखला आप्या छे ए वारफरती आपणे कम्प्लीट करता जशुं। सौथी पहेला उदाहरणथी आपणे स्टार्ट करीए, उदाहरण नंबर एक। चलो उदाहरण नंबर एक शुं छे भाई? उदाहरण नंबर एक तो एमां तमने एवुं कीधुं छे, नीचे दर्शावेला अणुओमां केटला सिग्मा अने पाई बंध रहेला छे। बराबर, टेक्स्टबुकमां तमारे उदाहरण नंबर एक खोलवानुं, तमने सिग्मा बंध केटला छे ए पूछ्युं छे અને પાઈ બંધ કેટલા છે એ પૂછ્યું છે નીચે દર્શાવેલા સંયોજનોની અંદર। બરાબર, ચાલો એમાં પહેલું સંયોજન છે CH ત્રિપલ બોન્ડ CH, સોરી CH ત્રિપલ બોન્ડ C, CH ડબલ બોન્ડ CH, CH3। ચાલો એમાં પહેલું CH ત્રિપલ બોન્ડ C, CH ડબલ બોન્ડ CH, CH3। આવું એક સંયોજન આપણને આપેલું છે, આમાં કેટલા સિગ્મા બંધ છે અને કેટલા પાઈ બંધ છે એ ગોતવાનું આપણને કીધું છે। ચાલો આપણે સર વ્યવસ્થિત આખું વર્ગીકરણ કરીને જેનો જવાબ લખીએ। બરાબર, સૌથી પહેલાં સિગ્મા બંધ કયા? તો ભાઈ કાર્બન કાર્બન સિગ્મા બંધ કેટલા છે? ચાલો તો એક બે ત્રણ અને ચાર, કાર્બન કાર્બન સિગ્મા બંધ છે ચાર। ચાલો હવે સિગ્મા બંધ કયા? તો ભાઈ કાર્બન હાઇડ્રોજન સિગ્મા બંધ, હાલો એક બે ત્રણ ચાર પાંચ અને છ, કાર્બન હાઇડ્રોજન સિગ્મા બંધ છે છ। બરાબર, હવે કાર્બન કાર્બન, હવે પાઈ બંધની વાત કરીએ। ચાલો કાર્બન કાર્બનના પાઈ બંધ કેટલા છે? દ્વિબંધ, તો ભાઈ દ્વિબંધમાં એક અને ત્રિપલ બંધમાં બે, એટલે ટોટલ ત્રણ પાઈ બંધ છે। બરાબર, ચાલો દ્વિબંધને ત્રિપલ બંધને અલગ બતાવવું હોય તો એક ત્રિપલ બંધને એક દ્વિબંધ। એના પછી એમાં જ આપણને એક બીજું સંયોજન આપેલું છે, સંયોજન નંબર બે, CH2 ડબલ બોન્ડ C। ચાલો CH2 ડબલ બોન્ડ C, ડબલ બોન્ડ CH, CH3। આવું એક સંયોજન આપણને આપેલું છે, આના માટે સેમ ટુ સેમ પ્રોસિજર આપણે કરીએ। તો સૌથી પહેલાં કાર્બન કાર્બન સિગ્મા બંધ, હાલો જોઈ એક બે અને ત્રણ, એટલે કાર્બન કાર્બન સિગ્મા બંધ છે ત્રણ। હાલો કાર્બન હાઇડ્રોજન સિગ્મા બંધ, તો બે ત્રણ ચાર પાંચ ને છ, અને કાર્બન કાર્બન પાઈ બંધ કેટલા છે? તો એક અને બે, બે કાર્બન કાર્બન પાઈ બંધ છે। ક્લિયર બધાને? ત્યાર પછી બીજો કોયડો છે, કોયડો નંબર બે, એટલે કે આપણું બીજું ઉદાહરણ, ઉદાહરણ નંબર બે શું છે? ઉદાહરણ નંબર બે, નીચે દર્શાવેલા સંયોજનોમાં પ્રત્યેક કાર્બનનું સંકરણ દર્શાવો। હાલો કાર્બનનું સંકરણ બતાવવાનું છે આપણે, પ્રત્યેક કાર્બનનું। હાલો એમાં પહેલું સંયોજન શું આપ્યું છે આપણને? CH3 CL, હાલો CH3 CL। હાલો જોઈ કાર્બન કેટલા બંધ બનાવે છે? તો ભાઈ ફરજિયાત ચાર બંધ બનાવે, ચારે ચાર સિગ્મા બંધ છે, હા ચારે ચાર સિગ્મા બંધ છે, એટલે અહીંયા કાર્બનનું સંકરણ થશે SP3, એક જ કાર્બન છે એટલા માટે। ચાલો સંયોજન નંબર બે, બીજું સંયોજન શું આપ્યું છે? CH3 ટ્વાઇસ CO, સરસ CH3 ટ્વાઇસ CO। હાલો આની અંદર સંયોજન બનાવીએ, પહેલાં આપણે CH3 C ડબલ બંધમાં O CH3, આવું સંયોજન છે આપણી પાસે। બરાબર, ત્રણ કાર્બન છે, ત્રણેયનું સંકરણ કહીએ। પહેલો કાર્બન જો બધાય સિગ્મા બંધ છે, એટલે આ કાર્બન હશે SP3,
એવી રીતે આ કાર્બન પણ હશે sp3 કેમ કેમ કે બધા સિગ્મા બંધ ધરાવે છે જો અહીંયા પાઈ બંધ છે એટલે આ કાર્બન થશે sp2 બરાબર ચાલો ત્યાર પછી એમાં ત્રીજું સંયોજન આપણને આપ્યું છે CH3CN CH3CN હાલો પહેલા આનું બંધારણ બતાવીએ આપણે એનું બંધારણ થાય CH3C(NN) ચાલો હવે સંકરણનો વારો તો આ કાર્બન થશે sp3 કેમ કે બધા સિગ્મા બંધને આ થશે sp કેમ sp કારણ કે ટ્રિપલ બંધ છે એટલા માટે ચાલો સંયોજન નંબર 4 શું છે સંયોજન નંબર 4 HCONH2 HCONH2 હાલો એનું બંધારણ બતાવીએ તો HC(ONH2) જોવો જો એમાં કાર્બન દ્વિબંધમાં છે અને કાર્બન દ્વિબંધમાં હોય તો એનું સંકરણ થાય sp2 બરાબર ચાલો એના પછી પાંચમું સંયોજન આપણને શું આપ્યું છે જોવો જોઈ CH3CH દ્વિબંધમાં CHCN સરસ ચાલો આનું સંયોજન બનાવીએ આખે આખું બંધારણ તો CH3C(C) H આવશે અહીંયા હો નીચે લખી નાખું ચાલો સિંગલ બોન્ડ C ટ્રિપલ બોન્ડમાં N હાલો બધાના સંકરણ લખી નાખો હવે આવડી જવું જોઈએ આ સિગ્મા બંધ બનાવે છે બધા એટલે sp3 આ એક દ્વિબંધ એટલે sp2 આ પણ એક દ્વિબંધમાં એટલે sp2 અને આ ત્રિપલ બંધમાં એટલે sp ક્લિયર આખું બે પ્રશ્નો આપણે ક્લિયર કર્યા ત્યારબાદ આપણે ત્રીજા પ્રશ્નની વાત કરીએ પ્રશ્ન નંબર 3 આપણો ત્રીજો કોયડો કોયડા નંબર 3 ત્રીજું ઉદાહરણ શું છે ત્રીજું ઉદાહરણ તો ભાઈ નીચે દર્શાવેલા સંયોજનોમાં કાર્બનનું સંકરણ અને અણુઓનો આકાર જણાવો હાલો ભાઈ સંકરણ કહેવાનું છે અને અણુઓનો આકાર કહેવાનો છે બરાબર ચાલો હવે પહેલું સંયોજન છે CH2OO H2C(O) આવું સંયોજન આપ્યું છે સૌથી પહેલાં તો આ શું છે એ ખબર હોવી જોઈએ HCHO એટલે કે ફોર્માલ્ડિહાઇડ છે એમાં દ્વિબંધ છે હાલો જોઈએ સંકરણ શું થશે કાર્બન દ્વિબંધમાં હોવાથી sp2 સંકરણ અને sp2 સંકરણ હોય ત્યારે સમતલીય ત્રિકોણ આકાર હંમેશા સમતલીય ત્રિકોણ આકાર બરાબર ચાલો એના પછી બીજું શું છે CH3F ચાલો બધા સિંગલ બંધ એટલે સંકરણ થશે sp3 અને આકાર સમચતુષ્ફલકીય કારણ કે sp3 સંકરણનો આકાર હોય સમચતુષ્ફલકીય આવી આપણે સ્ટાર્ટિંગમાં વાત કરેલી છે અત્યારે એક સાથે એટલે કરાવું છું કે આપણને બધું પાછું રિવાઇઝ થઈ જાય એના પછી છે HCN HC(NN) ચાલો સંકરણ તો સંકરણ હશે sp કેમ કે ત્રિપલ બંધ છે અને sp આવે ત્યારે આકાર હોય રેખીય બરાબર આપણે પહેલાં 3 કોયડાની વાત કરી જે તમને પેજ નંબર 335 ઉપર આપેલા છે હવે આપણે એના પછીના કોયડાની વાત કરીએ જે આપણને પેજ નંબર 337 ઉપર આપેલા છે બરાબર ચાલો તો ચોથા કોયડાની અંદર આપણે વાત કરીએ ચોથા ઉદાહરણમાં શું આપ્યું છે નીચે દર્શાવેલા સંઘનિત બંધારણીય સૂત્રોને સંપૂર્ણ બંધારણીય સૂત્રમાં લખો
હવે તમે જોશો તો એમાંથી તમને ખબર પડશે કે અહીંયા તમને અમુક સંયોજનો આપેલા છે, જેમ કે પહેલાં આપેલું છે CH3CH2CO CH2CH3, તમને અહીંયા સંઘનિત બંધારણીય સૂત્ર આપ્યા છે અને તમને એવું કીધું છે કે એનું સંપૂર્ણ બંધારણીય સૂત્ર લખો, મતલબ તમારે હાઇડ્રોજનને અલગ બતાવવાના. આપણે કેમ અહીંયા હાઇડ્રોજન ભેગા બતાવ્યા છે, તો એ કાર્બન ઉપર 3 લીટા કરીને 3 હાઇડ્રોજન બતાવવાના, એને સંપૂર્ણ બંધારણીય સૂત્ર કહેવાય. તો તમારે સંપૂર્ણ બંધારણીય સૂત્ર બનાવવાનું છે, એ તો તમે જાતે કરી શકો એમ છો. એટલે કોયડા નંબર 4 હું હોમવર્ક અહીંયા લખતો જાઉં છું. HW બરાબર, ઉદાહરણ નંબર 4. ચાલો ત્યારબાદ ઉદાહરણ નંબર 5ની વાત કરીએ તો નીચે દર્શાવેલા સંયોજનોના સંઘારણીય બંધારણીય સૂત્ર છે એને બંધરેખા સૂત્રમાં ફેરવવાના છે. ચાલો સંઘનિત બંધારણીય સૂત્ર અને બંધરેખા સૂત્ર લખો. હાલો હવે સંઘનિત સૂત્ર અને બંધરેખા સૂત્ર એ પણ આપણે જાતે કરી શકશું, કારણ કે એકદમ ઇઝી છે વસ્તુ. અને કોયડા નંબર 6 જોશો તો એમાં બંધરેખા સૂત્રમાં કાર્બન હાઇડ્રોજન સહિતના વિસ્તૃત રૂપે બંધ દર્શાવો, તો એ પણ આપણે જાતે કરી શકશું. એટલે કોયડા નંબર 4, કોયડા નંબર 5 અને કોયડા નંબર 6 આ 3 આપણે જાતે કરવાના છે હોમવર્કમાં. છતાંય ન સમજાય તો હું તો છું તમને હેલ્પ કરવા માટે, બરાબર. ચાલો ત્યાર પછી કોયડા નંબર 7ની વાત કરીએ. ઉદાહરણ નંબર 7 ક્યાં ગયું? ઉદાહરણ નંબર 7 હાલો આવી ગયો. કેટલાક હાઇડ્રોકાર્બન સંયોજનોના IUPAC નામ તથા બંધારણીય સૂત્રો નીચે દર્શાવેલા છે, કૌંસમાં આપેલા નામ શા માટે ખોટા છે સમજાવો. તો આપણે IUPAC નામકરણના નિયમો ભણ્યા હતા, બરાબર. એમાં અહીંયા પહેલું એક સંયોજન આપ્યું છે, એમાં 2 નામ આપેલા છે, તો આપણે એને કારણ કહેવાનું છે. તો નિયમો ઉપરથી આપણે કારણ પણ આરામથી ગોતી શકશું કે સૌથી પહેલો નિયમ શું હતો, તો લાંબામાં લાંબી શૃંખલા નક્કી કરવાની. બીજો નિયમ, તો શાખાને ઓછામાં ઓછો નંબર આવવો જોઈએ. ત્રીજો નિયમ, તો ભાઈ ABCD વાઇઝે નામ લખવાનું. તો આ રીતે નિયમોનું જો પાલન ન થતું હોય તો આપણે એને કહેવાનું છે કે આ નિયમનું પાલન થતું નથી. એટલે કોયડા નંબર 7 પણ આપણે હોમવર્કમાં કરવાનું છે, બરાબર. ચાલો ત્યારબાદ કોયડા નંબર 8, નીચે દર્શાવેલા સંયોજનો ના IUPAC નામ લખો, એવું કીધું છે આપણને. IUPAC નામ લખવાનું કીધું છે, ચાલો એ કરીએ આપણે. એટલે કોયડા નંબર 8 IUPAC નામ લખો. ચાલો આપણે લખીએ IUPAC નામ. સૌથી પહેલું સંયોજન આપ્યું છે CH3CH2CH, પછી ત્યાં OH મૂકેલો છે, ત્યારબાદ ફરીથી 2 કાર્બન છે CH2CH2, ત્યારબાદ CH, ત્યાં એક શાખા છે CH3, ત્યારબાદ ફરીથી 2 કાર્બન છે CH2CH3. ચાલો આનું આપણને નામ બનાવવાનું કીધું છે. તો સૌથી પહેલો નિયમ, લાંબામાં લાંબી શૃંખલા નક્કી કરવાની. ચાલો તો સૌથી પહેલાં લાંબામાં લાંબી શૃંખલા સીધે સીધી જ થશે. ચાલો આ લાંબામાં લાંબી શૃંખલા આપણી. હવે નંબર કઈ બાજુથી આપશો, આ બાજુથી કે આ બાજુથી, એ કેના ઉપર આધાર છે? ક્રિયાશીલ સમૂહ, શાખાના સ્થાન ઉપર. તો અહીંયા 2 વિસ્થાપિત સમૂહો જ છે, સોરી 1 ક્રિયાશીલ સમૂહ છે. તો ક્રિયાશીલ સમૂહ હોય એને શાખા કરતાં ઓછો નંબર આવવો જોઈએ, એટલે મારે ફરજિયાત આ બાજુથી નંબર આપવો પડશે. ચાલો આપો 1, 2, 3, 4, 5, 6, 7, 8 કાર્બન સળંગ જોડાયેલા છે. ચાલો 8 કાર્બન હોય, ત્રીજા ઉપર OH હોય ને છઠ્ઠા ઉપર મિથાઇલ હોય, સૌથી પહેલાં શાખા લખો તો નામ થશે 6-મિથાઇલ-. હાલો અહીંયા નામ વચ્ચે ડેશ આવે નહીં, અક્ષર અને નામ વચ્ચે ડેશ આવે. 8 કાર્બન એટલે
ઓક્ટેન ત્રીજા ઉપર હોય એટલે થ્રી ઓલ. સિક્સ મિથાઇલ ઓક્ટેન ન ફાડીઓ કરવાનો, થ્રી ઓલ. આ આપણું પહેલું સંયોજન હતું. આવું હજી એક આપેલું છે, ચાલો એનું પણ નામ બનાવીએ. બીજું શું આપ્યું છે? તો એની અંદર સી એચ થ્રી સી એચ ટુ સી ડબલ બોન્ડ ઓ, ત્યારબાદ ફરીથી સી એચ ટુ ફરીથી સી ડબલ બોન્ડ ઓ અને સી એચ ટુ સોરી સી એચ થ્રી. ચાલો આવું સંયોજન આપણને આપ્યું છે. સૌથી પહેલા લાંબામાં લાંબી શૃંખલા. ચાલો તો આ લાંબામાં લાંબી શૃંખલા થશે આપણી, બરાબર. આ શૃંખલાના આપણે નંબર કઈ બાજુથી આપશો? જો આ બાજુથી આપો બેઝ ક્રિયાશીલ સમૂહ કીટોન જ છે. જો આ બાજુથી આપશો તો ત્રીજો નંબર આવે, ને આ બાજુથી આપો તો બીજો નંબર આવે. એટલે ફરજિયાત આ બાજુથી. ચાલો એક બે ત્રણ ચાર પાંચ અને છ, બીજી કોઈ શાખા કે કાંઈ છે નહીં, અને છ કાર્બન છે એટલે નામ શું થશે? હેક્ઝેન ન ફાડ્યો. હવે સ્થાન બતાવો. તો ભાઈ બે ને ચાર ટુ ફોર ડાયઓન, ઓન એટલે કીટોન, બે કીટોન સમૂહ છે એટલે ટુ ફોર ડાયઓન, બરાબર. ચાલો ત્યારબાદ ત્રીજું સંયોજન છે જે આપણું, એની આપણે વાત કરીએ. સંયોજન નંબર ત્રણ નામકરણમાં, બરાબર. એમાં આપણને આપ્યું છે સી એચ થ્રી સી ડબલ બોન્ડ ઓ, ત્યારબાદ ત્રણ કાર્બન સળંગ સી એચ ટુ સી એચ ટુ સી એચ ટુ અને ત્યારબાદ સી ડબલ ઓ એચ. એકવાર ફરીથી મને ટેલી કરી લેવા દેજો. ઓકે ચાલો એ જ છે. હવે ક્રિયાશીલ સમૂહ જોવો જોઈએ, કાર્બોક્સિલિક એસિડ છે, અને જ્યારે પણ કાર્બોક્સિલિક એસિડ આવે એને હંમેશા પહેલો નંબર આપી દેવાનો. હવે ત્યાંથી શ્રેણી બનાવો લાંબામાં લાંબી. તો એક બે ત્રણ ચાર પાંચ ને છ કાર્બનની શ્રેણી બને, તો બે ત્રણ ચાર પાંચ છ કાર્બન. ચાલો હવે તમે એમાં જોશો તો તમને આઈડિયા આવશે કે પાંચમા કાર્બન ઉપર કીટોન સમૂહ આવેલો છે. તમે જોવો એટલે તમને આઈડિયા આવે પાંચમા ઉપર કીટોન સમૂહ છે. હવે તમે પ્રત્યયની અંદર કાર્બોક્સિલિક એસિડ લખવાના છે, ઓઇક એસિડ, તો તમારે કીટોન માટે પૂર્વક વાપરવો પડશે. એટલે આપણે પૂર્વકથી કીટોનનું નામ લખશી. પાંચમા ઉપર કીટોનનો પૂર્વક થાય ઓક્સો, એટલે ફાઈવ ઓક્સો. છ કાર્બન છે એટલે હેક્ઝેન વત્તા ઓઇક એસિડ, કાર્બોક્સિલિક એસિડનો પ્રત્યય, બરાબર. ચાલો ત્યારબાદ ચોથું સંયોજન આપણને આપેલું છે હજી, એમાં સંયોજન નંબર ચાર સી એચ ટ્રિપલ બોન્ડ સી સી એચ ફરીથી ડબલ બોન્ડ સી એચ સિંગલ બોન્ડ સી એચ ડબલ બોન્ડ સી એચ ટુ, આવું સંયોજન આપણને આપ્યું છે. ચાલો આનું નામકરણ આપણે કરવાનું છે, બરાબર. ચાલો સૌથી પહેલા લાંબામાં લાંબી શ્રેણી, તો સળંગ જ છે. હવે નંબર કઈ બાજુથી આપવાનો એ એક અગત્યની વસ્તુ છે. ચાલો નંબર કઈ બાજુથી આપવો એ અગત્યનું છે. આપણે મેં તમને પ્રતિક્રિયાત્મક શ્રેણી લખાવી હતી ક્રિયાશીલ સમૂહની, તમે એમાં જોશો તો ખબર પડશે દ્વિબંધ છે એ ત્રિબંધ કરતાં વધારે ક્રિયાશીલ છે. તો દ્વિબંધને ઓછો નંબર આવવો જોઈએ. તો આ એક બે ત્રણ ચાર પાંચ અને છ. ચાલો દ્વિબંધને ઓછો નંબર આવવો જોઈએ એટલા માટે, હાલો છ કાર્બન છે એટલે હેક્સ, એટલે કે હેક્સ ઝા, પહેલા અને ત્રીજા કાર્બન ઉપર દ્વિબંધ છે. તો એક ત્રણ ડાયઇન, એટલે ડાયઇન થઈ જશે. અને પાંચમા ઉપર ટ્રિપલ બંધ છે એટલે ફાઈવ આઇન,
केम के एनो कोई पूर्वक तो छे नहीं, डबल बन के ट्रिपल बन नो कोई पूर्वक नहीं, एटला माटे बराबर। त्यारबाद आपणे वात करिए कोयडा नंबर 9 नी, तो कोयडा नंबर 9 मां तमारे बंधारणीय सूत्र बनावानुं छे नाम उपरथी, टूंकमां नाम उपरथी संयोजन बनावानुं छे। चलो बनावीए। एटले प्रश्न नंबर 9, बंधारणीय सूत्र बनावानुं छे। चलो पहेलुं संयोजन, हालो पहेलुं संयोजन शुं आप्युं छे, 2-chlorohexane, 2-chlorohexane आपणुं पहेलुं संयोजन 2-chlorohexane। चलो एनुं आपणे सूत्र बनावानुं छे। सौथी पहेलुं काम शुं करवानुं, तो भाई सौथी पहेला कार्बन लखवाना, केटला कार्बन छे, हेक्सेन एटले 6 कार्बन। चलो 1, 2, 3, 4, 5, 6 बराबर। पहला ऊपर 3 हाइड्रोजन होय, बीजा ऊपर 2 हाइड्रोजन होय, आमा 2 होय, आमा 2 होय, आमा 2 होय, ने आमा 3 होय। आपणे हेक्सेन बनाव्यु, खाली तमारे 2-chlorohexane बनावानो छे। बीजा ऊपर क्लोरीन, तो 1 हाइड्रोजन काढी नाखो अने एनी जग्याए क्लोरीन लगाड़ी दियो, आ आपणुं संयोजननो सूत्र थई गयुं 2-chlorohexane। चलो हवे बीजुं, पेंट फोर इन टू ऑल, पेंट फोर इन टू ऑल। चलो मैं सौथी पहला 5 कार्बन मूकीए, 1, 2, 3, 4, 5 फोर इन, 1, 2, 3 ने 4 फोर इन, इन एटले द्विबंध, एटले अहीं द्विबंध, अने टू ऑल एटले बीजा ऊपर ओएच छे। हालो वैधा एटला हाइड्रोजन मूक दियो, आना ऊपर 3, आना 3 बन बनी गया छे, तो 1, आना 2 बनी गया छे, तो 2, आना 3 बनी गया छे, तो 1 अने आना 2। આ થઈ ગયું પેન્ટ ફોર ઇન ટુ ઓલ। ચાલો ત્યારબાદ ત્રીજું શું આપ્યું છે, 3-nitrocyclohexane, 3-nitrocyclohexane। ચાલો સૌથી પહેલા સાયક્લોહેક્ઝીન બનાવવાનું કીધું, બનાવી નાખો સાયક્લોહેક્ઝીન, હેક્સ એટલે 6 અને 6 માટે ષટકોણ બને, અને એમાં સાયક્લોહેક્ઝીન કીધું, હાલો અહીંયા દ્વિબંધ મૂકું છું, તો આ પહેલો કાર્બન થશે બીજો કાર્બન ને ત્રીજા કાર્બન ઉપર એનો ટુ, એટલે અહીંયા આવશે એનો ટુ। આ થઈ ગયું 3-nitrocyclohexane। નંબર તમને બતાવી દઉં એટલે ભૂલ ના પડે, 1, 2 અને 3 બરાબર। ચાલો ત્યાર પછી સંયોજન નંબર 4, ચોથું આપ્યું છે સાયક્લોહેક્સ 2-ઇન-1-ઓલ, સાયક્લોહેક્સ 2-ઇન-1-ઓલ સરસ। ચાલો આનું નામકરણ કરીએ આપણે, સાયક્લોહેક્સ એટલે પાછું આપણે ષટકોણ બનાવવું પડશે, ચાલો બનાવીએ, આ આપણે ષટકોણ બનાવ્યું 2-ઇન। હવે આપણે પહેલાં નંબરિંગ આપી દઈએ જેથી કરીને કોઈ તકલીફ ન પડે, બરાબર, 6-6 કાર્બનના। ચાલો 1, 2, 3, 4, 5, 6 બરાબર, ઓકે। હાલો 2-ઇન એટલે બીજા ઉપરથી દ્વિબંધ, અને 1-ઓલ એટલે પહેલાં ઉપર OH, એટલે અહીંયા હું લખું છું OH। હવે આ નંબરિંગ કાઢી નાખવાનું, એટલે આ થઈ ગયું સાયક્લોહેક્સ 2-ઇન-1-ઓલ। ત્યારબાદ પાંચમું આપ્યું છે 6-hydroxyheptanol, 6-hydroxyheptanol
चलो आनું બંધારણ આપણે બનાવીએ પાંચમું છે ને ઓકે ચલો પાંચમું જ છે સૌથી પહેલા હેપ્ટેનાલ કીધું એટલે સાત કાર્બન હોવા જોઈએ ચલો પહેલો કાર્બન બીજો કાર્બન ત્રીજો કાર્બન ચોથો કાર્બન પાંચમો કાર્બન છઠ્ઠો કાર્બન સાતમો કાર્બન ચલો સાત કાર્બન સિક્સ હાઇડ્રોક્સી હેપ્ટેનાલ એટલે પહેલા ઉપર CHO ચલો આ પહેલા ઉપર CHO છ હાઇડ્રોક્સી એક બે ત્રણ ચાર પાંચ ને છ છ ઉપર હાઇડ્રોક્સી એટલે OH હવે બાકીના હાઇડ્રોજન આપી દો બે અહીંયા બે અહીંયા બે અહીંયા બે અહીંયા આના ત્રણ થઈ ગયા એટલે એક જ આવશે અને અહીંયા ત્રણ બાકી છે આ થઈ ગયું સિક્સ હાઇડ્રોક્સી હેપ્ટેનાલ બરાબર પ્રશ્ન નંબર નવ ચાલો ત્યારબાદ આપણે વાત કરીએ પ્રશ્ન નંબર દસ ઓકે નીચે આપેલા સંયોજનોના બંધારણીય સૂત્ર પાછું આનું આ જઈ ગયું તો પ્રશ્ન નંબર દસ તમારે જાતે કરવાનો છે બરાબર તો ઉદાહરણ નંબર દસ જાતે કરવાનું છે જેની અંદર તમને અલગ અલગ ચાર સંયોજન આપ્યા છે અને ચારે ચારના બંધારણ તમારે દોરવાના છે આની જેમ બરાબર ત્યારબાદ વાત કરીએ ઉદાહરણ નંબર અગિયારની બરાબર ચાલો ઉદાહરણ નંબર અગિયાર નીચે દર્શાવેલા અણુમાં સહસંયોજક બંધના વિષમ વિભાજનથી બનતા પ્રતિક્રિયાત્મક મધ્યવર્તી સંયોજનના નિર્માણને વક્ર તીર વડે દર્શાવો ચાલો પ્રશ્ન નંબર અગિયાર વિષમ વિભાજનની નિપજો દર્શાવો એવું કીધું છે આપણને હાલો એમાં પહેલી પ્રક્રિયા કઈ કઈ છે જોઈએ આપણે CH3SCH3 આમાંથી શું બનશે એવું ગોતવાનું કીધું છે આપણને અને અહીંયા એક તમને આવો એરો બતાવેલો છે ચાલો શું બનશે જોવો જોઈએ તો આ બંધના ઇલેક્ટ્રોન કોણ લઈ જાય છે S એટલે CH3 પ્લસ બનશે અને SCH3 માઇનસ બનશે એ એનો જવાબ પહેલા પ્રશ્ન બરાબર હવે આપણે પ્રશ્ન નંબર બે જોઈએ એની અંદર બીજી પ્રક્રિયા CH3CN ચાલો એમાં આવો જેરો આપ્યો છે તો આમાં શું બનશે જોવો જોઈએ વિષમ વિભાજનથી તો આ બંધના ઇલેક્ટ્રોન કાર્બન આ બાજુ લઈ ગયો તો આ CH3 પ્લસ બનશે અને CN માઇનસ બરાબર ચાલો પ્રક્રિયા નંબર ત્રણ ત્રીજી પ્રક્રિયા આપી છે CH3CU ચાલો CH3CU અને એમાં બંધના ઇલેક્ટ્રોન કાર્બન લઈ જાય છે તો એના લીધે જે જવાબ મળશે એ જવાબમાં શું આવશે CH3 માઇનસ CU પ્લસ ચાલો એના પછી છે કોયડા નંબર બાર નીચે દર્શાવેલા અણુઓ આયનો કેન્દ્રાનુરાગી અથવા ઇલેક્ટ્રોન અનુરાગીમાં વર્ગીકૃત કરો સરસ વર્ગીકૃત કરો ઇલેક્ટ્રોન અનુરાગી અને કેન્દ્રાનુરાગીમાં હાલો હું અત્યારથી જ લખી નાખું ઇલેક્ટ્રોન અનુરાગી અને કેન્દ્રાનુરાગી ડાયરેક્ટ જવાબ જ લખીએ આપણે બરાબર હાલો પહેલું આપ્યું છે HS માઇનસ ચાલો ઋણ વીજભાર ધરાવે એ હંમેશા કેન્દ્રાનુરાગી હોય એટલે આવશે HS માઇનસ કેમાં આવશે કેન્દ્રાનુરાગી ત્યારબાદ આપ્યું છે BF3 ઇલેક્ટ્રોનની ઉણપવાળું લુઇસ એસિડ સંયોજન છે અને લુઇસ એસિડ સંયોજન આવશે ઇલેક્ટ્રોન અનુરાગીમાં એટલે BF3 આવશે ઇલેક્ટ્રોન અનુરાગીમાં ત્યારબાદ છે C2H5O-. ફરીથી ઋણ વીજભાર આવ્યો તો કેન્દ્ર અનુરાગી C2H5O-. ત્યાર પછી છે CH3 thrice N અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો ધરાવે છે એના લીધે થશે
केन्द्रानुरागी प्रक्रियक। त्यार पछी आप्युं छे Cl प्लस, प्लस वीजभार आवे तो ई इलेक्ट्रॉन अनुरागी। त्यारबाद आप्युं छे CH3C प्लस, तो ये पण आवशे, सॉरी इलेक्ट्रॉन अनुरागी CH3C प्लस डबल बॉन्ड O। चलो त्यारबाद आप्युं छे NH2 माइनस, केन्द्रानुरागी NH2 माइनस, અને ત્યારબાદ છે NO2 પ્લસ। ચાલો છેલ્લું છે NO2 પ્લસ, પ્લસ આવે તો ઇલેક્ટ્રોન અનુરાગી। તો આપણે 12માં પ્રશ્નમાં જેટલા કેન્દ્રાનુરાગી અને ઇલેક્ટ્રોન અનુરાગી છે એને આપણે વર્ગીકૃત કરી દીધા। હવે પ્રશ્ન નંબર 13, ચાલો પ્રશ્ન નંબર 13, તેરમાં પ્રશ્નમાં નીચે દર્શાવેલા અણુઓ માં ઇલેક્ટ્રોન અનુરાગી ઓળખી બતાવો। તો આ આપણે જાતે કરવાનું છે, ઇલેક્ટ્રોન અનુરાગી તમારે ઓળખવાના છે, એ એક તમારે જાતે કરવાનું છે। એટલે પ્રશ્ન નંબર, ઉદાહરણ નંબર 13 તમારે જાતે કરવાનું છે। ચાલો ત્યાર પછી વાત કરીએ ઉદાહરણ નંબર 14 ની, નીચે દર્શાવેલા અણુની જોડીમાં કયો બંધ વધુ ધ્રુવીય છે એ પૂછ્યું છે। અહીંયા તમને પેર આપેલી છે, ચાલો આ આપણે સોલ્વ કરીએ। જોડમાં વધુ ધ્રુવીય બંધ શોધો। ચાલો પેલી જોડ હું રાઈટ કરીશ જે ધ્રુવીય વધારે હશે ને, એમાં સી એચ ફોર, સરસ લી હાલો સી એચ થ્રી એચ, અને બીજું આપ્યું છે સી એચ થ્રી બી આર। હાલો જોઈ બેમાંથી વધુ ધ્રુવીય કોણ, સ્વાભાવિક છે સી એચ થ્રી બી આર વધુ ધ્રુવીય છે, કારણ કે હાઇડ્રોજન કરતાં બીઆરની વિદ્યુત ઋણતા ઘણી વધારે હોય। ત્યારબાદ વાત કરીએ સી એચ થ્રી એન એચ ટુ, સી એચ થ્રી એન એચ ટુ, અને બીજું છે સી એચ થ્રી ઓ એચ, નાઇટ્રોજન કરતાં ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધુ છે એટલે ઓક્સિજનનો બંધ વધુ ધ્રુવીય હશે। ચાલો ત્યારબાદ ત્રીજી જોડી, ત્રીજું છે સી એચ થ્રી ઓ એચ અને સી એચ થ્રી એસ એચ, ઓક્સિજન છે એ સલ્ફર કરતાં વધુ વિદ્યુત ઋણ છે એટલા માટે સી એચ થ્રી ઓ એચ વધુ ધ્રુવીય હશે। ચાલો 15મો કોયડો, સી એચ થ્રી સી એચ ટુ સી એચ ટુ બી આર ના કયા કયા બંધની પ્રેરક અસર ન્યૂનતમ હશે। તો ભાઈ જેમ દૂર જાવ એમ પ્રેરક અસર ન્યૂનતમ હોય, સૌથી છેલ્લે હશે એનું ન્યૂનતમ હશે, એટલે 15મું ઉદાહરણ જાતે કરવાનું છે, બરાબર। ચાલો ત્યારબાદ હવે સસ્પંદન અસરના ઉદાહરણ છે 16મું ઉદાહરણ। આ આપણે સસ્પંદન બંધારણ કેવી રીતે બનાવવાના એના આધારે આપણે આ ઉદાહરણ સોલ્વ કરી લીધા છે, અને એના વિશે મેં તમને માહિતી આપી હતી। એટલે ઉદાહરણ નંબર 16, ઉદાહરણ નંબર 17 ને ઉદાહરણ નંબર 18 આ ત્રણ તમારે જાતે કરવાના છે, 16, 17 અને 18 આટલા ઉદાહરણ સસ્પંદન બંધારણના નિયમો ઉપરથી જાતે સોલ્વ કરવાના છે, ઓકે। ત્યારબાદ વાત કરીએ ઉદાહરણ નંબર 19, ચાલો સી એચ થ્રી સી એચ ટુ પ્લસ કરતાં સી એચ થ્રી સી પ્લસ વધુ સ્થાયી અને સી એચ થ્રી પ્લસ ઓછું સ્થાયી છે, શા માટે? તો એના બે કારણ છે, પહેલું કારણ આવશે પ્રેરક અસર અને બીજું કારણ આવશે અતિસંયુગ્મન। સી એચ થ્રી પ્લસમાં અતિસંયુગ્મન શક્ય નથી, જ્યારે તૃતીયક કાર્બોકેટાઇનમાં અતિસંયુગ્મન વધારે શક્ય છે। એટલે ઉદાહરણ નંબર 19 પણ તમારે જ કરવાનું છે, ઉદાહરણ નંબર 19। તો હોમવર્કની અંદર તમારે ઉદાહરણ નંબર 4, 5, 6, 7, 10, 13, 15, 16, 17, 18 ને 19 આટલા ઉદાહરણ તમારે જાતે સોલ્વ કરવાના છે। ના સમજાય તો તમે મને બે ઝીઝકપણે પૂછી જ શકો છો, બરાબર। નેક્સ્ટ લેક્ચરમાં આવી જ રીતે આપણે સ્વાધ્યાયના પ્રશ્નો સોલ્વ કરશું, જેથી કરીને સ્વાધ્યાય પણ આપણું ક્લિયર થઈ જાય આજના લેક્ચરમાં અહીંયા સુધી। હવે આગળ વાત કરીએ આપણે
तो उदाहरण नंबर 20, उदाहरण नंबर 21, उदाहरण नंबर 22, पछी उदाहरण नंबर 23, त्यारबाद उदाहरण नंबर 24, 24 उदाहरण छे, 20 થી 21 દાખલા છે જે આપણે ગયા લેક્ચરમાં સોલ્વ કર્યા હતા. એટલે આપણે આ ચેપ્ટરમાં જેટલા ઉદાહરણ આપ્યા છે એ આપણે આજના લેક્ચરમાં બધા સોલ્વ કરી લીધા. જેટલા જાતે થઈ શકે એમ છે એટલા બધા મેં તમને હોમવર્કમાં આપેલા છે, તો એટલા તમારે હોમવર્કમાં જાતે સોલ્વ કરવાના છે. બરાબર, નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય સોલ્વ કરશું. થેન્ક યુ સો મચ.